ખંભાળિયા કોંગ્રેસ દ્વારા આજે 2 કલાકના ધરણા કરવામાં આવ્યા હતા. પુલ જર્જરિત હોય મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે ત્યારે તંત્ર દ્વારા સમીક્ષા કર્યા વિના આ રૂટ પરથી ડાયવર્ઝન કાઢવામાં આવ્યા હોવાના આક્ષેપ કોંગ્રેસ અગ્રણીઓએ કર્યા છે. ખંભાળિયા શહેર કોંગ્રેસ દ્વારા આજે ખંભાળિયામાં ધરણા કરવામાં આવ્યા હતા. ખંભાળિયાથી નજીક આવેલ ખંભાળિયા દ્વારકા હાઈવે પર આવેલ પુલ જર્જરિત હોય, ભારે વાહનો હાલ પસાર થતા હોય, પુલનું નિર્માણ કાર્ય થાય તેવી માંગ કોંગ્રેસ દ્વારા કરવામાં આવી હતી. જોખમી પુલ રાજાશાહી વખતનો હોય અને આ પુલ પુલ પરથી ગમે ત્યારે મોટી દુર્ઘટના સર્જાય તેવી શક્યતાઓ હોય. આજે ખંભાળિયા કોંગ્રેસ દ્વારા 2 કલાકના ધરણા કાર્યક્રમ ખંભાળિયા શહેર કોંગ્રેસ દ્વારા ખામનાથ મહાદેવ પાસે આવેલ પુલ પાસે યોજવામાં આવ્યા હતા. ભારે વાહનો અન્ય રસ્તાઓથી ડાયવર્ટ કરવા માંગ પણ કરાઈ હતી. 100 વર્ષ જૂના પુલ પરથી ભારે વાહનો પસાર થતા હોય, પુલ જર્જરિત હોય, અકસ્માતનો ભય વધારે રહેલો હોય, અધિકારીઓએ પુલની સમીક્ષા કર્યા વિના નિર્ણય લીધો હોવાનો કોંગ્રેસ અગ્રણીઓનો આક્ષેપ છે. ખંભાળિયા આસપાસ તમામ પુલ જર્જરિત હાલતમાં છે. ખંભાળિયા પોરબંદર રોડ હોય કે ખંભાળિયા દ્વારકા હાઈવે રોડ, આ બંને રોડ પર વર્ષો જૂના પુલ જર્જરિત હાલતમાં છે ત્યારે તંત્ર દ્વારા વાહન ચાલકોની સલામતી ન જોખમાય તે રીતે ડાયવર્ઝન કાઢવામાં આવે અને આ તમામ જર્જરિત પુલોનું નિર્માણ કાર્ય વહેલી તકે કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. મુકેશ મુકરિયા, ZSTV, ખંભાળિયા.